બોતેર કલાકના યુદ્ધ વિરામને પગલે સુદાનમાં ફસેલા ભારતીયોને સરકાર દ્વારા પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એમાં અનેક ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે બુધવારે મોડી રાત્રે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ ઉપર પરત ફરેલા લોકોએ આ વિધિ જણાવી હતી સુદાન દેશમાં હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિ અને તેમની વ્યથા વર્ણવી હતી તેમણે જણાવ્યું હતું કે સિવિલ વોર ફાટી નીકળી છે યુદ્ધની સ્થિતિ છે લૂંટફાટ મચી ગઈ છે અને કરોડો રૂપિયાની મિલકત છોડીને અમે નાસી ગયા છીએ સુદાનથી અમદાવાદ પરત ફરેલા સિત્તેર વર્ષીય જગદીશભાઈ પારેખે જણાવ્યું હતું કે મારો જન્મ જ સુદાનમાં થયો છે અને હું ત્યાં જ મોટો થયો છું ધંધા રોજગાર પણ ત્યાં જ છે આજે ત્યાં સિવિલ વોર ફાટી નીકળી છે અને લૂંટફાટ શરૂ થઈ ગઈ છે અમારે ત્યાં તમામ માલ મિલકતો મૂકીને અમદાવાદ પરત ફરવું પડ્યું છે અમે નરેન્દ્ર મોદી અને સરકારનો આભાર માનીએ છીએ કે તેમણે ઓપરેશન કાવેરી શરૂ કર્યું અમે પોટ સુદાનથી જીદ્દાહ અને ત્યાંથી દિલ્હી થઈ અહીં અમદાવાદ સહી સલામત પરત ફર્યા છીએ તેમણે આગળ જણાવ્યું હતું કે સુદાન દેશની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે પરંતુ અમે ગુજરાતીઓ એક સાથે રહેતા હતા એક જ ઘરમાં વીસથી વધારે લોકો સાથે રહીએ છીએ જેથી કરીને અમારી પાસે ગેસનો બાટલો પેટ્રોલ અને ખાવા પીવાની ચીજવસ્તુઓ છે રોજની ચીજવસ્તુઓ વગેરે પૂરતા પ્રમાણમાં હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુદાન દેશમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ત્યાં લૂંટફાટ ફાટી નીકળી છે અને લોકો દેશ છોડીને જઈ રહ્યા છે ત્યાં સિવિલ વોર ફાટી નીકળી લૂંટફાટ ફાટી નીકળી અમારે બધું મારી પ્રોપર્ટી બધી ઘર બધું મૂકીને આવું પડ્યું નરેન્દ્ર મોદીના આભાર માનીએ કે એને કાવેરી ઓપરેશન કાવેરી કર્યું અમને અમને પોરદાનથી જીદ્દા લેવા અને જીદ્દાથી દિલ્હી યુનાઇટેડ નેશન્સના દેશના મોટા ભાગના લોકો ત્યાંથી નીકળી ચૂક્યા છે ત્યાં કેટલાય સમયથી બેંકો બંધ છે તમામ પ્રકારનો નાણાકીય વ્યવહારો બંધ છે અને જે પણ બોર્ડરો છે એને સીલ કરી દેવામાં આવી છે અમે અમારો તમામ સામાન અને માલ મિલકત મૂકીને આવી ગયા છીએ માત્ર સાથે કપડાં લઈને પરત ફર્યા છીએ અમદાવાદમાં અમારા ભાઈના મિત્રો રહે છે જેથી અહીંયા અમે તેમની સાથે હવે રહીશું સહી સલામત પરત લાવતા ભારત સરકારનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ વર્ષોથી ભાવિન મહેતા સુદાનમાં જ રહે છે તેમનો જન્મ જ સુદાનમાં થયો છે બાળપણ પણ ત્યાં જ વિતાવ્યું અને ત્યાં જ મોટા થયા હતા લગ્ન બાદ પરિવાર પણ સુદાનમાં જ રહેતો હતો બે મહિનાથી ભારતમાં રહે છે પરંતુ ભાવિનભાઈ સુદાનમાં જ હતા ત્યાં તેઓ ધંધો કરે છે અને સુદાનની પરિસ્થિતિ ખરાબ થતાં તો જીવ બચાવી પરત આવી ગયા છે પરંતુ મિલકત અને મૂડી ત્યાં જ મૂકીને આવ્યા છે મા ઇન્ડિયન એમ્બેસીનો ખૂબ જ સપોર્ટ પ્લસ સાઉદી ગવર્મેન્ટ પ્લસ આપણા મિનિસ્ટર વી મુરલીધરન ને જય એસ જયશંકર ને આ બધું મોદીજી તો કોઈ પણ આ શક્ય નહોતું આ શોર્ટ પીરિયડમાં આ બધી વ્યસ્તુને અમને ત્યાંથી ગઈકાલે સાંજે ચાર વાગે અમને આર્મીના પ્લેન આવી ગયા